પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થતા જોડિયા તાલુકાના કુનડ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત અવદેશદાસ બાપુના સાનિધ્યમાં ગામના આગેવાનો તથા ભાઈઓ બહેનોએ બે મિનિટ મૌન પાળી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. માનવ તો માનવ જ છે, પણ માનવમાં મહામાનવ તરીકે કોઈ નગર નવાજામાં આવેલું હોય તો શ્રી અટલ બિહારી વાજપેયીજીમાં. અટલ બિહારી વાજપેયીજી એક લોકતાંત્રિક નેતા નહોતા, રાજનેતા પણ નહોતા, પણ એક મહાન કવિ પણ હતા. નિમંત્રણ આવ્યું, એક મહિલા ઉમેદવારને તમે અહીંયા મોકલો, ભારતના સભ્ય તરીકે એક મહિલાને મોકલો. ત્યારે અટલ બિહારી વાજપેયીજી સૌથી પહેલા નજમા હેપતુલ્લાજીને ફોન કરીને કીધું કે દીકરી તું મારા પાસે આવ. શું કામ? કે આપણે પાકિસ્તાન જવાનું છે. કે મારે પાકિસ્તાન જવાનું? કે હા. પોતે ટીમીમાં બેઠો રહ્યો, બે દી લગી ઠાકોરજીને રસોઈ બનાવવાની અમારી જવાબદારી હોય બપોરની, છતાંય મેં બાદરૂમ કીધું આજ તું રસોઈ કરી નાખજે, હું રસોઈ નહીં આવું. પણ મને એવું આભાસ થયો કે વાજપેયીજીનું શરીર હવે શાંત થઈ જશે. સંધ્યાકાલીનમાં શ્રી રવજીભાઈ માજી સરપંચને અમે ફોન કર્યું કે આપણે આવું કર્યું હોત તો, પણ મારું નામ ક્યાં દેતા ને કે બાપુ એમ કીધું તું એટલે આપણે કર્યું. મારું નામ દેતા ને આપ લોકોને પાઠ કામ બધે એક થતા હોય તો આપણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે એવું આપણે ગોઠવણ કરીએ અને શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. તમે બધે એક થતા હોય, જે આપણા ગામમાં મોટા માથાના માણસો હોય, તમે આપસમાં ચર્ચા કરી લેજો, વિચારણા કરી અને એક થતા હોય તો એવું ગોઠવો. આજ